ત્રણ લોકનું સ્વરૂપ કેટલા દિવસથી જોઈએ છે? આપણે 13 દિવસથી આપણે આ લોકનું સ્વરૂપ જોઈએ છે. હવે તો આપણને આમ બધું જ ખબર પડી ગઈ છે કે ભાઈ લોકમાં શું ભરેલું છે. આને આપણે હટાવી દઈએ, જરૂર નથી એકચ્યુઅલી આજે કઈ નહીં, જરૂર નથી. આ લોકનું સ્વરૂપ હવે આપણે સમજ્યા, પણ હવે આ સમજીને શું પણ શું કરશું? હવે આ લોકમાં ફરવાનું. વનાંટી કહે છે, એક્ઝેક્ટ જવાબ આપ્યો છે, એકદમ રાઈટ આન્સર આપ્યો છે. લોકમાં ફરવાનું બંધ કરવું છે. ક્યારથી ફરતા આવ્યા છે? અનાદિકાળથી. સુજલબેન, અને ક્યાં સુધી ફરશું? અગર શું નહીં કરીએ તો, આત્માનો અનુભવ નહીં કરીએ તો, આત્માની પ્રાપ્તિ નહીં કરીએ તો, હજી ના લોકમાં વિદેહ ક્ષેત્ર જવું છે, સ્વર્ગમાં જવું છે નહીં ને? ક્યાં ક્યાં ક્યાં? અહીંયાથી સીધા અહીંયાથી છે ને, જવાતું નથી. પણ ભાવના, ભાવના હમણાં પુરુષાર્થ કોનો કરી શકાય છે? હમણાં હાલમાં સમ્યક દર્શનનો તમે ગમે ત્યાં કરી શકો છો, કારણ કે એની માટે કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બાધક નથી. આ લોકમાં, આ લોકમાં આપણે 5 પરાવર્તન કેટલી વાર કર્યા? અનંતી વાર કર્યા. આ લોકનું સ્વરૂપ તો સમજ્યા, પણ આ 5 પરાવર્તનનું સ્વરૂપ સમજશું ને? ઓલો ગડ્ઢો ગડ્ઢો, રાતના ઊંઘ ઉડી ગઈ હતી ને, એમાં 5 પરાવર્તનનું સ્વરૂપ સમજશું તો ઊંઘ ઉડી જશે. ખ્યાલ આવે છે કે નહીં? વિચાર કરો કે આપણે આપણે એવો એવો એક પ્રદેશ આવશે, આપણે કરશું, એનું ભાવભાષણ થશે, કે આપણે આ મિથ્યાત્વના કારણે કેટલો સમય આપણે આપણે સંસારમાં વ્યતીત કર્યો છે. આપણે ખાલી કહી દઈએ અનંતકાળ 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 અનંતકાળ, પણ શું અનંતકાળ? અનંતકાળનું ભાવભાષણ થાય છે તમને? અનંતકાળનું ભાવભાષણ તરત પાછા ક્યાં ક્યાં પાછા ક્યાં પાછા જતા રહે છે? 5 ઇન્દ્રના વિષયમાં. સમજાય છે કે નહીં? પાછા ત્યાંની રુચિ, ત્યાંમાં એમાં એકત્વ બુદ્ધિ કે છે ને, પ્રાપ્ત પર્યાયમાં. અરે વિચાર તો કરો કે કોણ આવવાનું છે મારી સાથે? હમણાં જ બધા છૂટેલા છે, મારાથી અત્યંત ભિન્ન છે, ના મારા થયા છે, ના ક્યારે મારા થવાના છે, અને મારા હમણાં હાલમાં હમણાં મારાથી કેવા છે? છૂટા છે. સમજાય છે ને? મારું 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 મારું. ક્યાં જતા રહેશું? ક્યાં જતા રહેશું? ગુરુદેવ આચાર્ય કહે છે એવી જગ્યા પર જશું કે ભાઈ હંમેશા શું કર્યા કરશું? મારું મારું જ થયા કરશે. અને પછી તો ત્યાંથી એટલી બધી નિકૃષ્ટ દશામાં જશું કે કઈ દશા? અક્ષરના અનંતવા ભાગનું આ જ્ઞાનનો સદુપયોગ નહીં કરીએ તો, જ્ઞાનનો દુરુપયોગ કરશું. કારણ કે આજકાલ તો હવે બધું બહુ વધી ગયું છે ને, એને શું કહેવાય છે? ટેકનોલોજી, કમ્પ્યુટર્સ ને આ આ ને આ ને ટેલિકાસ્ટ ને આ આખો આખો આપણો ઉપયોગ આ જ્ઞાનનો આખો આપણે શું કરી નાખીએ છે ખબર છે? દુરુપયોગ કરી નાખીએ છે. આમાં આમાં નિરંતર વિચાર તો કરો કે આપણે ક્યાં પડ્યા છે. અરે આપણને આવું જબરદસ્ત જ્ઞાન મળ્યું છે, અને એ જ્ઞાનથી આપણે ક્યાં સુધી પહોંચવાનું હતું? કઈ દશાને પ્રગટ કરવાની હતી? અને ક્યાં આપણે પડ્યા છે? અરે આવા દેવશાસ્ત્ર ગુરુ મળવા અને આ ગુરુદેવશ્રી મળવા એટલું અતિ અતિ દુર્લભ થઈ જશે ને. આવી એવી જગ્યા, ટેલિફોન, 3 રિંગ્સ. પહેલા સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી ને કે ઓલ લાઇન્સ ઇન ધીસ રૂટ બિઝી, નંબર ડાયલ્ડ રોંગ, એન્ડ ચેક ધ નંબર ડાયલ્ડ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આવી દશા થઈ જશે ને તો ત્યાંથી નીકળવું અતિ ભારી થઈ જશે. હમણાં ખ્યાલ નથી આવતો, આયુષ પૂરું થતું વાર નહીં લાગે, એક સમયની પર્યાયનો કોઈ ભરોસો નથી. સમજાય છે કે નહીં? અહીંયા કહે છે 5 પરાવર્તન હોય છે. પરાવર્તન કહો કે પરિવર્તન કહો કે સંસાર કહો, બધું એક જ છે. એમાં 5 પરાવર્તન, એમાં સૌથી પહેલો પરાવર્તન છે દ્રવ્ય પરાવર્તન, બીજો પરાવર્તન છે ક્ષેત્ર પરાવર્તન, ત્રીજો પરાવર્તન છે કાળ પરાવર્તન, ચોથો પરાવર્તન છે ભવ પરાવર્તન, અને 5મો પરાવર્તન છે ભાવ પરાવર્તન. આ એક એક પરાવર્તન છે ને, આ એક એક પરાવર્તન એકબીજાથી અનંત ગુણા વધારે છે. એટલે શું? દ્રવ્ય પરાવર્તનથી અનંત ગુણા વધારે આપણે ક્ષેત્ર પરાવર્તન કર્યા છે. ક્ષેત્ર પરાવર્તનથી અનંત ગુણા વધારે જ્યોતિ આંટી શું કર્યું છે? આપણે કાળ પરાવર્તન કર્યા છે. અરે આ રૂવાટા ઊભા થઈ જશે, આ સ્વરૂપ સમજશું ને,
આ સ્વરૂપ સમજીને અહીંયા જીવને પોતાનું કામ થઈ જાય છે. શું કીધું બેન આંટી? ખ્યાલ આવે છે ને? બહુ વૈરાગ્યમય આ આ વસ્તુ છે કે આ પરાવર્તનનું સ્વરૂપ આપણને સમજાવીને આપણે સંસાર અનંત કાળ જે સંસારમાં વ્યતીત કર્યો એનું આપણને શું કરાવે છે સરોજ આંટી? ભાવભાષણ કરાવે છે. બહુ પરાવર્તન કરતા પણ અનંત ગુણા વધારે કયો પરાવર્તન છે? ભાવ પરાવર્તન. એટલે સૌથી વધારે આપણે કયો પરાવર્તન કર્યો છે? મોટો કયો પરાવર્તન છે? ભાવ પરાવર્તન છે. સમજાય છે કે નહીં? આવા પરાવર્તન આપણે એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, કેટલી વાર? અનંતી વાર કર્યા છે. દ્રવ્ય પરાવર્તનના બે ભેદ છે. દ્રવ્ય પરાવર્તનના કેટલા ભેદ છે? એક તો કર્મ પરાવર્તન અને એક નો કર્મ પરાવર્તન. શું કીધું અંકલ? કર્મ પરાવર્તન અને નો કર્મ પરાવર્તન. વોટ ઇઝ કર્મ? વોટ ઇઝ કર્મ? પ્રીતિબેન નથી આવ્યા? કર્મ શું છે? કર્મ એટલે, કર્મ એટલે શું? આઠ કર્મ. આઠ કર્મ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી આદિ બધા આઠ કર્મ છે. દેટ ઇઝ કર્મ. અને વોટ ઇઝ નો કર્મ? હમણાં છોકરાઓ બોલ્યા, વોટ ઇઝ નો કર્મ? શરીર અને બધો સહયોગ, બરાબર ને? હવે અહીંયા કર્મ, હા, નો કર્મ જે અહીંયા કર્મ પરાવર્તન અને નો કર્મ પરાવર્તન એ કોના ભેદ પડે છે? દ્રવ્ય પરાવર્તનના ભેદ પડે છે, બરાબર ને? હવે અહીંયા શું થાય છે કે આવા તો આપણે અનંત પરાવર્તન કર્યા છે, પણ આ એક પરાવર્તન જ વર્ણાંટી એટલો મોટો છે. એક પરાવર્તનનો કાળ, નો કર્મ પરાવર્તન પણ તમે તમે નહીં વિચારો, ખાલી એક કર્મ પરાવર્તન પૂરા કરવામાં જ કેટલો કાળ વ્યતીત થાય છે. નો કર્મની તો શું વાત કરીએ. કર્મ પરાવર્તન એટલે શું? કે જે મેં પહેલા સમયમાં, સપોઝ આચાર્ય દેવે ભાવભાષણ કરાવવા માટે ઉદાહરણથી સમજાવ્યું છે કે મેં આજે 8 વાગે હમણાં જે બધા પૂતગલ પરમાણુઓ કર્મ જે ગ્રહણ કર્યા ને, જે એ જે પ્રકૃતિ, જે પ્રદેશ, એની જે સ્થિતિ અને એના અનુભવ, ચાર છે ને, કર્મના ચાર ભેદ છે, બંધના ચાર પ્રકાર છે. કયા કયા? પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ એન્ડ અનુભવ. જેટલા નંબર ઓફ કર્મ લીધા, જે પ્રકારના મેં લીધા, જે અનુભવમાં લીધા અને જે ઇન્ટેન્સ સ્થિતિમાં, જે સ્થિતિમાં મેં એ કર્મ પરમાણુને ગ્રહણ કર્યા, એ વાત સેમ ટુ સેમ, એવા જ નહીં, એ જ પરમાણુ પાછું એ જ પરમાણુ. શું કીધું? કેટલું ટફ છે તમને ખબર છે? આ બની જ ન શકે, કારણ કે હમણાં જે પરમાણુ લીધા એ પાછા શું થઈ જાય છે? ઉદયમાં આવીને ખરી જાય છે. બધા એ પાછા ક્યાંય જતા રહે છે, ફરી પાછા એમાંથી કોઈક આવે, કોઈક પાછા ન આવે. ખ્યાલ આવે છે? સમજાય છે? અહીંયા શું કહે છે? 8 વાગે, 8 વાગે જે મેં પરમાણુઓ જેટલા બધા ગ્રહણ કર્યા, એ જ અનુભવ, એ જ સ્થિતિ, એ જ પ્રકૃતિ અને એ જ પ્રદેશવાળા એ કર્મ પરમાણુ જ્યારે પાછા હું ગ્રહણ કરી, શું કીધું અંકલ? ભાવપાસન થાય છે કે નહીં? જ્યારે સેમ ટુ સેમ જ્યારે પાછા હું ગ્રહણ કરીશ ત્યારે શું થશે ખબર છે? સેમ અનુભવ, સેમ સ્થિતિ, સેમ પ્રદેશ અને સેમ પ્રકૃતિ, ઇન શોર્ટ કે સેમ ટુ સેમ બધા, એમાં એક પણ અલગ હશે તો તમારું પરાવર્તન એક પૂરું નહીં થાય. પાછું એક પણ એમાંથી અલગ ન હોવું જોઈએ. બધા સેમ પાછા ગ્રહણ કરીશ ત્યારે મારું એક કર્મ પરાવર્તન પૂરું થાય છે. વિચાર કરો આ ક્યારે આવશે સમય? અને આવા કર્મ પરાવર્તન કેટલા સરોજ આંટી? અનંત કર્યા છે. સમજાય છે કે નહીં? આવા અનંત પરાવર્તન કર્યા છે એટલે કેટલો કાળ, વિચાર કરો, આ બનવું જ કેટલું ડિફિકલ્ટ છે કે તમે સેમ પરમાણુ પાછા ગ્રહણ કરો. હવે સેમ વે નો કર્મ પૂતગલ પરાવર્તન. હવે આવા શરીર, જે શરીર માટે ગ્રહણ કરવા માટે મેં જે પરમાણુઓ ગ્રહણ કર્યા, એવા સેમ ટુ સેમ પાછું એ જ પ્રકૃતિ, એ જ પ્રદેશ, એ જ સ્થિતિ, એ જ અનુભવવાળા, એવા સેમ ટુ સેમ પાછા હું શું ગ્રહણ કરીશ રમીતા આંટી? નો કર્મ ગ્રહણ કરીશ, નો કર્મ પરમાણુઓ ગ્રહણ કરીશ ત્યારે મારો શું થશે દીપાબેન? એક નો કર્મ પૂતગલ પરાવર્તન પૂરું થાય છે. સમજાય છે કે નહીં? અને વન દ્રવ્ય પરાવર્તન ઇઝ વોટ?
वन कर्म परावर्तन प्लस वन नौकर्म परावर्तन इज इक्वल टू वन द्रव्य परावर्तन. ओनली कर्म परावर्तन इज नॉट द्रव्य परावर्तन. पहलू द्रव्य परावर्तन. द्रव्य परावर्तन ना बे भेद पाड़ा कया कया? कर्म परावर्तन तोरलबेन अने नो कर्म परावर्तन. कर्म परावर्तन प्लस आ जारे पूरु थशे त्यारे सरोज आंटी एक द्रव्य परावर्तन पूरु थाई छे. सु वात कहरी कि जे पहला समय फॉर एग्जांपल एनी पर्टिक्युलर टाइम मैं जे 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 अने जेवा मैं कर्म परमाणु ग्रहण कर्या ए वात सेम टू सेम एक बने मा एक परमाणु. परमाणु कितलो सूक्ष्म विचार करो. परमाणु कितलो सूक्ष्म एवा सेम टू सेम ग्रहण करवा पाछा इटलाज इट विल बिकम सो टफ. बन कितलो टफ छे बनवू समझाई छे के नहीं? એટલે એમ વિચાર કરો કે મેં કેટલો કાળ જતો રહેશે અને પાછા એ સેમ ટુ સેમ ગ્રહણ કરશે ત્યારે તો હજી એક કર્મ પુદ્ગલ પરાવર્તન પૂરું થાય છે. એવી રીતે જ આ શરીરને બનવા માટે પર્ટિક્યુલર સમયમાં જે મેં કર્મ પરમાણુઓ ગ્રહણ કર્યા એવા સેમ ટુ સેમ પાછા નો કર્મ ગ્રહણ કરીશ ત્યારે શું થાય છે? એક નો કર્મ પરાવર્તન પૂરું થાય છે વન્નાંટી. અને આ એક નહીં પણ આ બંનેઓને મળીને શું થાય છે? એક દ્રવ્ય પરાવર્તન પૂરું થાય છે. બરાબર કે નહીં? સમજાયું કે નહીં? હવે આગળ જઈએ એટલે આવા આવા વિચાર કરો કે આવા શરીરો આપણે કેટલા દ્રવ્ય પરાવર્તન એટલે આ શરીર મળવા શરીર અલગ 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 શરીર આપણે કેટલી વાર ધારણ કર્યા છે. ઘડીકમાં કાળું, ઘડીકમાં ધોળું, ઘડીકમાં મોટું, ઘડીકમાં પતલું અને જે મળે છે એમાં પાછા શું થઈ જાય છે? તન્મય થઈ જઈએ છે. કેમ ડર નથી લાગતો? કેમ એમ નથી થતું કે હવે સંસાર આવી ગયો છે, હવે તો મારે મારું કામ કરવું છે, અહીંયા અહીંયા પોતાનું ઉપાદાન જાગે છે તો અહીંયા આ પરાવર્તન નિમિત્ત બની જાય છે. શું કીધું? અહીંયા 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 ઉપાદાન જાગે છે, અહીંયા જીવને પોતાને અહીંયા દુઃખ લાગવું જોઈએ, અહીંયા મિથ્યાત્વ બોજો લાગવો જોઈએ, અહીંયા હવે મારે શું નથી કરવું? સંસારમાં રખડવું નથી, મારે તો હવે આ માર્ગને પ્રાપ્ત કરીને રહેવો છે. ક્યાં મળશે આ માર્ગ? કોણ મળશે આ સમજાવવા વાળા? કોણ મને કહેશે કે બહારમાં સુખ નથી અને સ્વભાવમાં સુખ છે? વિચાર કરો, શાંતિથી વિચાર તો કરો. એક વાર બેસીને આખા દિવસમાં આપણને ગયા કેટલી વાર યાદ આવે છે? કેટલી વાર યાદ આવ્યો? એક પણ વાર યાદ નથી આવતો આપણને આપણો ગયા એક. અરે ક્યાંક યાદ નહીં આવે તો અનુભવ કરવો તો બહુ દૂરની વાત છે. ક્યાંકને પહેલા વિકલ્પાત્મક દશામાં શું થાય છે? જીવને મુખ્ય થતો જાય છે. આના વગર કાંઈ ગમે નહીં, કાંઈ ચેનનો પડે. સ્વાધ્યાય વગર દિવસ કેવી રીતે જાય? ખ્યાલ આવે છે ને? ભોજન વગર એક દિવસ જાય છે આપણો? અરે ગમે તે થાય, મને આખા દિવસમાં મારો આ ખોરાક તો મળવો જોવે. આનું ઇમ્પોર્ટન્સ આપણી માટે સૌથી વધારે હોય. ઓલું બધું ગોણ થઈ જવું જોઈએ, સમજાય છે ને? એ તો ઉદય છે એટલે ત્યાં દોડવું પડે છે, પણ એ મારો ટાર્ગેટ નથી, સમજાય છે ને? મારું ટાર્ગેટ શું છે? મારું ટાર્ગેટ થી ચાલશો તો કશે ભ્રમશો નહીં. પાછું ગમે તેવો જીવનમાં ઉદય આવશે, પણ પહેલેથી એક ટાર્ગેટ બનાવ્યું હશે ને કે મારે તો મારું કામ કરીને રહેવું છે, તો આપણે કશે ભ્રમશું નહીં. પાછા ક્યાં આવી જશું? પાછા આપણો જે રૂચિનો વિષય છે ત્યાં આવી જશું. ખ્યાલ આવે છે કે નહીં? સમજાય છે ને? રૂચિ અનુયાયી વીર્ય કહે છે ને, રૂચિ અનુયાયી વીર્ય. થોડો ટાઈમ જાય, હવે આપણે ત્યાં ગમે નહીં. પાટલિંદના વિષય કશાયમાં ત્યાંની ચર્ચા ખ્યાલ આવે છે ને? ત્યાં ઉભા રહેવું પણ આપણને ના ગમે, એમ લાગે અહીંયા મારું શું પ્રયોજનની સિદ્ધિ થવાની છે? શું મળશે? ટાઈમ બધો વેસ્ટ થાય છે, કેટલા કર્મો બંધાય છે, કોણ કોની સાથે આવવાનું છે, બધા પક્ષીઓના મેળાની જેમ અહીંયા બધા હમણાં ક્યાંય આયુષ પૂરું થઈશું, બધા ઉડી જશું. ખ્યાલ આવે છે? કોણ કોણને સાથ આપશે? અહીંયા જ કોઈ કોઈને સાથ આપતો નથી. કોઈ કોઈનો ઉદયમાં કોઈ બદલાવ કરી શકે? કોઈને અહીંયા પાપનો ઉદય આવ્યો તો હું તમારો પાપનો ઉદય લઈ શકું? હું તમારા દુઃખને નો લઈ શકું? હું તમારા દુઃખનું વેદન નો કરી શકું? સમજાય છે ને? કારણ કે વેદન તો તમને જ થશે. અચ્છા, આપણને બહુ એકત્વ હોય કોઈ માટે અને એ જીવને રોગ આવી જાય શરીરમાં, શું કરશો તમે? કાંઈ નો કરી શકો. તમે શું કરશો? વિચાર કરો. બધા પોત પોતાના પરિણામનું ફળ ભોગવે છે. અરે કામ કરી લો ને તો આ બધું પાછું મળવું બહુ દુર્લભ. બધું છે ભાઈ, સાધર્મી રાગ છે, બધું છે આપણને, બધા પ્રત્યે આપણને સાધર્મી વાત્સલ્ય. અરે ગુરુદેવશ્રીને કેટલો હતો સાધર્મી પ્રેમ, સાધર્મી વાત્સલ્ય, પણ એ બધામાં રહીને અટકવાનું નથી.
આપણા આપણા પ્રયોજનની સિદ્ધિ આપણને આપણો સમય મળતા આપણે આપણા સ્વાધ્યાયને છોડવાનો નથી. અરે ક્યારેક એવો ટાઈમ આવી જાય આપણે ક્યારેક એવો ટાઈમ આવી જાય કે ભાઈ જીનવાણી લઈને ન બેસી શકીએ તો શું વાંધો છે? અંદરમાં કરો ગોલન, અંદરમાં ચિંતન કરો. ગુરુદેશીનું સાંભળો છો રોજ સવારના, ખ્યાલ છે ને? તો એના ઉપર વિચાર કરો કે આ શું ક્યાં પડ્યો છું, ક્યાં પડ્યો છું હું, આ શું કરું છું હું. આપણી પાસે જ્ઞાન છે, જ્ઞાન લક્ષણ છે, એનો ઉપયોગ નહીં કરીએ તો પછી આપણને આ જ્ઞાન લક્ષણ જે આચાર્યદેવે સમજાવ્યું છે એનો આપણને શું ફાયદો થયો, ખ્યાલ આવે છે ને? અને બીજા જીવોને આપણા જીવ વચ્ચે એટલે આપણા વચ્ચે શું અંતર પડ્યો? આપણને ગુરુદેશી મળ્યા અને હજી આપણે એ જીવો જેવા જ રહ્યા તો આપણા અને એમના વચ્ચે કોઈ અંતર નથી, બરાબર કે નહીં? સમજાય છે? એટલે અહીંયા બહુ આપણી માટે આ બહુ કિંમતી સમય છે. સમયનો ઇમ્પોર્ટન્સ, શક્તિનો ઇમ્પોર્ટન્સ. આપણી પાસે આ સામર્થ્ય છે, શક્તિ છે. અરે જીવો તો વિચાર કરો કે કોઈને ઇન્દ્રિયો નથી, કોઈ પાસે ચક્ષુ ઇન્દ્રિય નથી, વાંચી ન શકે, સાંભળી ન શકે, અહીંયા ચાલી ન શકે. વિચાર કરો, એક ઇન્દ્રિય કામ નહીં કરે તો શું કરશું? હમણાં આપણને આ બધું શરીર પ્રત્યે બહુ રાગ, બહુ મોહ. અરે એક ઇન્દ્રિય બંધ થઈ જશે, એક ઇન્દ્રિય બંધ કઈ પૂછીને કરશે, પૂછીને બંધ થશે કે બેન ચેતનભાઈ હવે હું બંધ થઈ જાઉં છું, તો એ કહેશે એ કઈ રાહ જોવાની નથી, એ તો બંધ થઈ જશે ગમે ત્યારે. અહીંયા જાગૃત તો આપણે થવું પડશે. હમણાં આપણે આવા ભેદ્યાના પાયા નાખ્યા હશે તો ગમે તેવો ઉદય આવશે એમાં પણ આપણે જોડાશું નહીં. કદાચિત પુરુષાર્થની નબળાઈ વશ જોડાઈ પણ ગયા તો પણ એવો ચીકણા રાગ દ્વેષ નહીં થાય, કારણ કે આપણી પાસે કોનો જોર છે? તત્વજ્ઞાનનો જોર છે. આપણી પાસે આપણા ગાયકનું બળ છે. સમજાય છે કે નહીં? એ ગાયકના બળ સામે બધું શું થઈ જાય છે? બધું ઢીલું પડી જાય છે. સમજાય છે કે નહીં? કોઈ ઉદય આપણને દુઃખી કરી શકવાનો નથી. અગર ઉદય દુઃખી કરે તો શું થઈ જાય? અરે કોઈ સંસારથી પાર જ નો થાય, બરાબર કે નહીં? આગળ જઈએ, ક્ષેત્ર પરાવર્તન પર આવો. દ્રવ્ય ક્ષેત્ર પરાવર્તન. ક્ષેત્ર પરાવર્તનના પણ બે ભેદ છે, સ્વક્ષેત્ર પરાવર્તન અને પરક્ષેત્ર પરાવર્તન. કેટલા ભેદ છે? સ્વક્ષેત્ર પરાવર્તન અને પરક્ષેત્ર પરાવર્તન. આ જે લોક છે ને, લોક, આ લોક છે એ લોકમાં વચ્ચોવચ, આ લોક છે, આ લોકમાં વચ્ચોવચ છે ને આઠ પ્રદેશ છે. આપણે આપણે ખબર છે, આપણે વાત કરી હતી કે આ લોકમાં વચ્ચોવચ આઠ પ્રદેશ છે. મને ડ્રો કરતા નથી આવડતું. આઠ પ્રદેશ છે, બરાબર ને? હવે આ બે ભેદ પાડા, ક્ષેત્ર પરાવર્તનના સ્વક્ષેત્ર અને પરક્ષેત્ર, બરાબર? હવે આમાં સ્વક્ષેત્રમાં અને પરક્ષેત્ર, આ ક્ષેત્ર પરાવર્તનના બે ભેદ છે. સ્વક્ષેત્રમાં શું લેવાનું છે? શરીરની અવગાહના લેવાની છે. શું લેવાની છે? શરીરની અવગાહના. સ્વક્ષેત્રમાં શરીરની અવગાહના લેવાની છે કે અહીંયા સૌથી પહેલા નાનામાં નાની અવગાહના કોને હોય છે? નાનામાં નાની અવગાહના, હા કોઈ કહી શકે? હા, નિગોદનો જીવ, બરાબર ને? સૌથી નાનામાં નાની શું છે? એને અવગાહના છે, બરાબર. અને સૌથી મોટામાં મોટી અવગાહના કોને છે? સ્વયંભૂ રમણ સમુદ્રનો મા મત્સ્ય, બરાબર ને? સ્વયંભૂ રમણ સમુદ્રનો મા મત્સ્ય. સૌથી નાનામાં નાની અવગાહના છે નિગોદનો લબ્ધ અપર્યાપ્ત જીવની અવગાહના છે. શું કીધું? નિગોદ્યા જીવમાં પણ જે લબ્ધ, બધા નિગોદ્યા જીવ લબ્ધ પર્યાપ્ત નથી, પાછું બધા નિગોદ્યા જીવ લબ્ધ પર્યાપ્ત નથી. બધા નિગોદ્યા જીવ એક શ્વાસમાં 18 વખત જન્મ મરણ ન કરે. એક શ્વાસમાં 18 વખત જન્મ મરણ કરવા વાળા લબ્ધ પર્યાપ્ત કહેવાય છે. શું કીધું? નિગોદ્યા જીવમાં પણ બધા લબ્ધ પર્યાપ્ત નહીં, પણ જે લબ્ધ પર્યાપ્ત છે બધા કેટલા સમય? શ્વાસના 18મા ભાગમાં જન્મ મરણ કરે છે. તો સૌથી નાની અવગાહના નિગોદના લબ્ધ પર્યાપ્ત વાળા જીવને હોય, અને સૌથી મોટામાં મોટી અવગાહના સ્વયંભૂ રમણ સમુદ્રમાં જે મત્સ્ય છે ને, એ મત્સ્યની સૌથી મોટી અવગાહના છે. હવે આ ક્ષેત્ર સ્વક્ષેત્ર પરાવર્તન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે? સૌથી નાની અવગાહના એટલે કે લબ્ધ પર્યાપ્ત નિગોદ્યા જીવની જે અવગાહના છે, શરીરની સાઈઝ છે, એનાથી એક પ્રદેશ વધારે,
એનાથી એમાં જેટલા પ્રદેશ લબ્ધ અપર્યાપ્ત નિગોદ્યા જીવના શરીરમાં જેટલા પ્રદેશ એનાથી પ્લસ વન પ્રદેશ વધારે. શું કીધું? ઓનલી વન પ્રદેશ, હા, ઓનલી વન પ્રદેશ વધારે જ્યારે પાછો એ જન્મ લેશે, પછી એનાથી વન પ્રદેશ વધારે એટલે ટુ પ્રદેશ, પાછો એનાથી થ્રી પ્રદેશ, અગર એ એનાથી વધારે ટેન પ્રદેશ વાળી અવઘાના ધારણ કરી તો એ ગણાશે નહીં. સરોજ આંટી, એ ગણાશે નહીં. પાછી ચાર પ્રદેશ વાળી છોડી હતી ને છેલ્લે, હવે પાછી એ પાંચ પ્રદેશ વાળી અવઘાના ધારણ કરશે. તમને સમજાયું દીપાબેન શું કીધું? હા, પ્લસ ટુ પ્લસ થ્રી વન પ્રદેશ, એના જે એટલા પ્રદેશ છે લબ્ધ અપર્યાપ્ત નિગોદ્યા જીવમાં જેટલા પ્રદેશો છે એના સૌથી નાની અવઘાના છે, એનાથી વન પ્રદેશ વધારે એટલી અવઘાના, કોઈ પણ હોઈ શકે, કોઈ પણ શરીર, એનાથી પ્લસ વન પ્રદેશ વધારે, એનાથી પ્લસ વન પ્રદેશ વધારે. વચ્ચે અગર સપોઝ થ્રી પ્રદેશ સુધી આવ્યા, પછી થ્રી પ્રદેશની અવઘાના એટલે જેટલા પ્રદેશ હતા એમાં પાછા ત્રણ પ્રદેશ વધારે અવઘાના ધારણ કરી, હવે એના એમાં આપણે ચાર પ્રદેશ વાળી અવઘાના ધારણ ન કરી પણ વચ્ચે પાછી આપણે 20 પ્રદેશ વાળી અવઘાના ધારણ કરી, તો એ નહીં ગણાય. ફરી પાછું જ્યારે પાંચ પ્રદેશ વાળી અવઘાના, ક્રમથી પ્રદેશ વધતા જશે એ જ ગણાશે, વચ્ચે પછી ગમે તેવી અવઘાના ધારણ કરશું એ ગણાશે નહીં. સમજાય છે તમને? લોકોને સમજાય છે? પાછું લબ્ધ અપર્યાપ્ત નિગોદ્યા જીવની જે શરીરમાં પ્રદેશો છે એ પ્રદેશોમાં પ્લસ વન પ્રદેશ, અપર્યાપ્ત નિગોદ્યા લબ્ધ નિગોદ્યા અપર્યાપ્ત જીવના શરીરમાં જેટલા પ્રદેશો છે એ પ્રદેશોમાં પ્લસ બળતા હુઆ વન પ્રદેશ, પ્લસ બળતા હુઆ સીધો બહુ મોટી અવગાણા તો કે નહીં ગણાય, એ બધું સ્કીપ કરવું પડશે. ખ્યાલ આવે છે કે નહીં? પાછું જ્યારે ઓલી અવગાણાથી મળે અને એમાં પાછા ચાર પ્રદેશ વધારે અવગાણા વાળી ધારણ કરી તો એ ગણાશે. શું કીધું? તો એ ગણા કે જે ક્રમથી આવશે ને ગણાશે. એમ કરતા કરતા વન્ના આંટી શું કીધું કે જ્યારે ઓલો મહામત્સ્યની અવગાણા ધારણ કરશે, ક્રમથી વધતા વધતા પ્લસ વન 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 એમ કરતા કરતા જ્યારે ઓલો મહામત્સ્યની અવગાણા ધારણ કરશે ત્યારે એનું એક સ્વક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. શું કીધું જ્યોતિ આંટી? ક્યારે આવશે ટાઈમ? કઈ ખબર નથી આ કેવી રીતે થશે. ખ્યાલ આવે છે ને? આવા આપણે સ્વક્ષેત્ર કેટલી વાર? અનંતી વાર ધારણ કર્યા છે. આ ન થયું, ભાવભાષણ ન થયું? અરે આપણે તો વિચાર નથી કરી શકતા. એક પ્રદેશ વત્તી અવગાના વચ્ચે કોઈ મોટી અવગાના ડોન્ટ કાઉન્ટ, પાછી એક પ્રદેશ વત્તી અવગાના, એક પ્રદેશ ક્રમથી પ્રદેશ વત્તા 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 દીપાબેન ઇન્દુઆંટી સ્વયંભૂ રમણ સમુદ્રનો મહામત્સ્યની અવગાના સૌથી ઉત્કૃષ્ટ અવગાના એ અવગાના ધારણ કરશે ત્યારે એનું એક મારથી તો બોલાતું નથી સ્વક્ષેત્ર પરાવર્તન પૂરું થશે. સમજાય છે કે નહીં? હવે અહીંયા પરક્ષેત્રમાં શું થશે? પરક્ષેત્રમાં લોકાકાશના પ્રદેશોમાં જવાનું છે. ઓલા ગયા શરીરની અવગાનામાં આ ક્યાં જશું આપણે સરોજ આંટી? પ્રદેશો. હવે કોઈ અહીંયા આઠ પ્રદેશ છે ત્યાંથી પહેલા ચાલુ કરશે જન્મ લેવાનું. આ પ્રદેશમાં જન્મ લીધો પછી આ પ્રદેશ એના એકદમ નિકટ બાજુમાં શું કરશે? જન્મ લેશે. પછી એની એકદમ બાજુમાં, પછી બાજુમાં, પછી બાજુમાં, અહીંયા કસે લીધો તો નહીં ગણાય. શું કીધું હરિશંકર? અહીંયા કસે લીધો તો પાછો અહીંયા લેશે તો એ ગણાશે, પાછો અહીંયા લેશે તોય ગણાશે, પાછો અહીંયા લેશે તોય ગણાશે, પાછો અહીંયા એકદમ નેક્સ્ટ 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 કરતા 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 આખા લોકાકાશમાં ક્રમથી દૂર કશે
નહીં ગણાય. ક્રમથી એ ખાલી જન્મ નહીં, ક્રમથી એ મરણ કરશે ત્યારે એનું એક પરાવર્તન પર ક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. શું કીધું? માથું ફરે છે, નથી સમજાતું, આ ખ્યાલ આવે છે કે નહીં? શું કહે છે આ? સ્વક્ષેત્રમાં તો અવગાનાથી વાત કરી અને પર ક્ષેત્રમાં એક એક બાજુના પ્રદેશમાં જ્યાં એ ખાલી જન્મ નહીં પણ શું કીધું સુજલબેન, મરણ પણ કરશે ક્રમથી, અને આખા લોકાકાશમાં જન્મ મરણ પૂરું કરશે ત્યારે એનું એક પર ક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. અને સ્વક્ષેત્ર પ્લસ પર ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ વન ક્ષેત્ર પરાવર્તન. વન ક્ષેત્ર પરાવર્તન, સમજાય છે કે નહીં? બરાબર ને શ્રેયાંશભાઈ, કઈ આપણે પૂછ્યું છે, કઈ કેવું છે? અહીંયા સ્વક્ષેત્ર પ્લસ પર ક્ષેત્ર, બરાબર કે નહીં? હવે આવી જાઓ ક્યાં? કાળ પરાવર્તન ઉપર. હવે કાળમાં આપણે કહી રહ્યા છે ને બે પ્રકારના કાળ, કયા? અવસરપીણી અને ઉત્સર્પીણી, બરાબર ને? અવસરપીણીનો કેટલો કાળ? 10 કોડાકોડી સાગર. અને ઉત્સર્પીણીનો 10 કોડાકોડી સાગર. હવે આ કાળ પરાવર્તનને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે? કાળ પરાવર્તન એક તો પહેલા સૌથી પહેલા સ્ટાર્ટ કરવાનું છે ઉત્સર્પીણીથી. ક્યાંથી? ઉત્સર્પીણીથી ચાલુ કરવાનું છે, બરાબર કે નહીં? ઉત્સર્પીણીના કાળ કેટલો સમય? 10 કોડાકોડી સાગરનો, બરાબર ને? ચાલુ કરીએ આપણે ઉત્સર્પીણીના પહેલો કાળ, એનો પહેલો સમય. શું કીધું વનાંટી? ઉત્સર્પીણીનો પહેલો કાળ, એનો પહેલો સમય. એ સમયમાં આપણે શું કર્યું? પહેલા તો આપણે ક્યાં શું લઈએ? એ સમયમાં જન્મ લઈએ. બીજી વાર જન્મ ક્યાં લેવાનો, ક્યારે લેવાનો છે ખબર છે? ઉત્સર્પીણીનો પહેલા કાળનો બીજા સમયમાં જ્યારે જન્મ લેશે ત્યારે એનો બીજો ટાઈમ ગણાશે, સેકન્ડ ટાઈમ ગણાશે. પછી પાછો ઉત્સર્પીણીનો ત્રીજા સમયમાં, સમજાય છે ને? અગર એ ત્રીજા સમયમાં જન્મ ન લીધો અને પછી કોઈ પણ બીજા સમયમાં જન્મ લેશે તો એ ગણાશે નહીં. આ કેટલું ટફ છે. એટલે તમારે એક જ એ સમય પછી એના નેક્સ્ટ સમયમાં એમ આપણે ક્રમથી શું કરવાનું છે? લાઇનસર જન્મ કેટલો કાળ? 10 કોડાકોડીનો એક ઉત્સર્પીણીનો કાળ, સમજાય છે કે નહીં? પાછું આ નહીં સમજાયું શેન્જભાઈ, પાછું એકવાર રિપીટ કરો. શરૂઆત કરીએ, પહેલો સમય, હા હા હા, તો એ ગણાશે. અને અગર એ સમયમાં જન્મ નહીં લે અને એક્ઝેક્ટલી હમણાં કહેવાની હતી, એ આખો તો જતો જોયો ને, એ ઉત્સર્પીણીનો આખો 10 કોડાકોડી, વનંતી સમજાયું? એ આખો 10 કોડાકોડીનો તો જતો જોયો ને કાળ, મિસ કરીશ તો ક્યુકી વો તો ચલા ગયા ના, ઉસકા તો વો જન્મ લે લિયા, તો વાપસ અભી કબ વાપસ, સમજ માં આયા? ક્યુકી ઉસકે તીસરે સમય માં જન્મ લેને કે લિયે વાપસ વો 10 કોડાકોડી સાગર પૂરા જાયેગા, ઓર ઉસકે બાદ વો તીસરા સમય મેં લેગા તો ના, વો કોણ નક્કી હૈ વો તીસરે સમય? તીસરે સમય મેં જન્મ લેના એક્ઝેક્ટલી એના થર્ડ સમય માં જ, એ કેટલું ઇમ્પોસિબલ, સમજાય છે? બટ ઇટ ઇઝ, બીકોઝ આવા કેટલી વાર કર્યા છે? અનંત વાર કર્યા છે, સમજાય છે કે નહીં? અને અગર પાછો એ થર્ડ સમય મિસ થઈ ગયો તો પાછા 10 કોડાકોડી ગયા, પાછો અગર નહીં લીધો તો પાછા 10 કોડાકોડી ગયા, સમજાય? આવું ખાલી ઉત્સર્પીણીમાં જન્મ નહીં, પાછું આ જ ઉત્સર્પીણીમાં મરણ, સમજાય છે? પાછું ઉત્સર્પીણીમાં જન્મ અને ઉત્સર્પીણીમાં મરણ, આ તો થઈ એક ઉત્સર્પીણીમાં જન્મ મરણની સાયકલ. હવે ક્યાં આવવાનું? હવે અવસરપીણીમાં આવવાનું પાછું. હવે અવસરપીણીમાં પાછું એવી રીતે જ શું કરવાનું દીપાબેન? આજે તો પરાવર્તન જ દેખાવાનું છે તમને,
નિંદત નથી આવવાની, ઉત્સર્પિણી અને પાછા અવસર્પિણી માં શું કરવાનું, જન્મ મરણ પાછા એક્ઝેક્ટલી એના ક્રમમાં, એક સમય બાદ પાછો, એક સમય બાદ પાછો, બીજા કોઈ સમયમાં લીધો તો એ ગણાશે નહીં. આવી રીતે ઉત્સર્પિણીમાં જન્મ મરણનો સાયકલ અને અવસર્પિણીમાં જન્મ મરણનો સાયકલ પૂરો થાય ત્યારે એનો એક કાળ પરાવર્તન પૂરો થાય છે. કયો પરાવર્તન સુજલબેન? કાળ પરાવર્તન પૂરો થાય છે, બરાબર કે નહીં? આગળ જઈએ. હવે કયો પરાવર્તન આવે છે? હવે ભવ આવે છે. થાકી તો નથી ગયા? પહેલા ભવ આવશે, પછી ભાવ આવશે. શું કીધું? પહેલા ભવ આવશે અને પછી, હા બોલો. પાછું એ જ, ફર્સ્ટ સમયમાં મરણ થાય, ઉત્સર્પિણીના ફર્સ્ટ સમયમાં મરણ. હવે મરણ એનું પાછું સેકન્ડ ટાઈમ ક્યાં થવું જોઈએ? એના સેકન્ડ સમયમાં. પાછું એનું મરણ ક્યાં થવું જોઈએ? વનાંડી કે ધેટ્સ નોટ પોસિબલ. આવશે એનો, એ આવે તો પાછો, એટલે એમાં પાછો જન્મ મરણ કરે તો નો પણ થાય તો પાછા દસ કોડા કોડી ગણાશે. ક્યારે પાછું? ફોર્થ સમયમાં કરો ત્યારે ગણાશે, અધરવાઇઝ ગણાશે નહીં. ગણાય એ ગયો. હા, એ 20 કોડા કોડી, નોટ ડાઉન ની 10 કોડા કોડી, 20 કોડા કોડી ફરશે. બીકોઝ ઓલો ઉત્સર્પિણી નો જશે ને પાછા અવસર્પિણી જશે, પછી ઉત્સર્પિણી આવશે ને સમ. હા હા, આમાં એકચ્યુઅલી છે ને અંકલ, તમારો બરાબર તમે પોઈન્ટ પકડ્યો, પણ એકચ્યુઅલી આમાં શું છે ખબર છે? બંને સાયકલ સાથે જાય છે, બંનેનું ગણતરી સાથે થાય છે, જન્મ મરણ સાથે ગણાય છે. એટલે સપોઝ મેં અહીંયાથી ચાલુ કર્યું, બરાબર, મારો અહીંયા હમણાં ઉત્સર્પિણીના સેકન્ડ સમયમાં જન્મ થયો, બરાબર ને? એની સાથે સાથે મારો અવસર્પિણીનો જન્મ મરણનો સાયકલ પણ સાથે સાથે ચાલે છે. એનો પણ ક્રમમાં અગર એ મારો મરણ થયું કે જન્મ થયું તો ગણાશે. એમ નહીં, એટલે બરાબર છે તમારી વાત. તો અવસર્પિણીનો પાછો 10 કોડા કોડીનો પાસ થશે, પછી પાછો અહીંયા જ્યારે જન્મ થશે તો એ ગણાશે, બરાબર ને? પણ આપણે સાથે સાથે ઓલો, કારણ કે ધીસ બોથ ઇઝ ઇક્વલ ટુ વન કાલ પરાવર્તન નો, તો અહીંયા સપોઝ મારું જન્મની સાયકલ ચાલુ છે, બરાબર ને? તો અહીંયા અવસર્પિણીમાં પણ એવી રીતે જન્મ મરણ કરશે ને? ઉત્સર્પિણીમાં જન્મ મરણ કરશે તો અવસર્પિણીમાં પણ એ જન્મ મરણ કરશે ક્રમથી. તો ઉત્સર્પિણીનો સપોઝ મારો ક્રમમાં ચોથા નંબરના સમયમાં મારો અહીંયા જન્મનો હમણાં સાયકલ ચાલુ છે, અને અવસર્પિણીમાં મારો કદાચિત કઈ જન્મનો કે મરણનો ક્રમ ચાલુ છે, અને એ ક્રમમાં મેં જન્મ મરણ લીધું, તો એ ગણાશે સાથે સાથે, એ ગણાતું જ હશે. બેવ સાથે જાય છે, બેવનું ક્રમ સાથે જાય છે, સમજાય છે ને? બંનેનું ગણતરી સાથે સાથે થતી જાય છે, ત્યારે અહીંયા બંનેના એડિશનમાં એક કાળ પરાવર્તન પૂરું થાય છે. આગળ જઈએ, ભવ પરાવર્તન આવે છે. કેટલા પ્રકારના ભવ છે? કેટલા પ્રકારના? ચાર પ્રકારના ભવ છે. કયા કયા? નરક, તિર્યંજ, મનુષ્ય અને દેવ, બરાબર ને? નરક ગતિ માં સૌથી પહેલા તો હવે એક એક લઈએ. આ પણ થાય છે ચારો સાથે, પણ હવે આપણે એક એકને સમજીએ. નરક ગતિમાં સૌથી મિનિમમ આયુષ કેટલા વર્ષની? 10,000 વર્ષની, બરાબર ને? 10,000 વર્ષની. આ 10 સૌથી પહેલા, ઇટ સ્ટાર્ટ ફ્રોમ એક્ઝામ્પલ. આમાં કંઈ એવું નક્કી નથી કે ભાઈ નરક ગતિથી ચાલુ થશે અને મનુષ્ય ગતિથી ચાલુ થશે, કોઈ પણ ગતિ લઈ લો. નરક ગતિનો સૌથી પહેલા તો એને શું, આપણે નરક ગતિથી ચાલુ કરીએ, ભવ પરાવર્તન. અહીંયા 10,000 મિનિમમ આયુ એને ધારણ કરી, ફોર એક્ઝામ્પલ હમણાં. આમાં પહેલા તો 10,000 વર્ષમાં જેટલા સમયો છે ને, શું કીધું? જેટલા 10,000 વર્ષમાં જેટલા સમયો છે, એટલી વાર તો પહેલા તો એ નરક ગતિમાં જન્મ લેશે. શું કીધું? 10,000 વર્ષમાં જેટલા સમયો છે, એટલી વાર પહેલા ક્યાં જન્મ લેશે? નરકમાં જન્મ લેશે. કારણ કે નરકમાંથી નરકમાં, એટલે પાછો એ ક્યાંક બધે રખડશે, પછી પાછો નરકમાં આવશે, પાછો કઈક રખડશે, પછી નરકમાં આવશે, એવી રીતે કેટલી વાર? 10,000 વર્ષમાં
જેટલા સમય છે એટલી વાર, પહેલા તો, પછી પૂરા થયા એટલા કર્યા, પછી પછી આયુ કેટલી ધારણ કરશે ખબર છે? 10,000 વર્ષ પ્લસ વન સમય. શું કીધું? 10,000 વર્ષ પ્લસ વન સમયની આયુ. પછી 10,000 વર્ષ પ્લસ ટુ સમય એ આયુ ધારણ કરશે તો ગણાશે. પણ સપોઝ એને વચ્ચે, સપોઝ એને વચ્ચે કોઈ 22 સાગરની આયુ ધારણ કરી લીધી નરકની, તો એ ગણાશે નહીં. પછી ગણાશે ક્યારે? કે 10,000 વર્ષ પ્લસ થ્રી સમય. 10,000 વર્ષ પ્લસ, 10,000 વર્ષ પ્લસ, 10,000 વર્ષ પ્લસ, 10,000 વર્ષ પ્લસ, એમ કરતા 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 ક્રમસર ક્રમસર વચ્ચે બીજે કશે પણ ગણાશે નહીં. એમ કરતા કરતા જ્યારે 33 સાગરની આયુષ, ઉત્કૃષ્ટ આયુષ 33 સાગરની કરશે ક્રમથી, ત્યારે એનું એક નરક ભવ પરાવર્તન પૂરું થાય છે. શું પૂરું થાય છે? નરકનું ભવ પરાવર્તન આઉટ ઓફ ઇમેજિનેશન છે, આઉટ ઓફ ઇમેજિનેશન છે. કેટલો કાળ આ એક મોહના કારણે, આ એક શરીર પ્રત્યેની એકત્વ બુદ્ધિના કારણે આ આપણને અનંતકાળથી ક્યાં રખડાવે છે? સંસારમાં. કામ કેટલું સરળ, અહીંયા બસ શું કરવાનું છે? ખાલી એક નિર્ણય, એક હકાર. તિર્યંજ ગતિના અનપડ પંચ શું કરી લેશે? કામ કરી લેશે. સબ અંગ પડેનો પૂર્વ રટે, સબ અંગ પડેનો પૂર્વ રટે, પર ઉસકા સ્વાદ નહી આય. તિર્યંચ ગતિ કે અનપડ ભી લે સ્વાદ સફલ ભવ તર જાય. જડ પુદ્ગલ તો અંજાન સ્વયં, વહ જ્ઞાન તુજે કે સે દેગા, જિસકી ચર ચાહી હૈ સુંદર તો વો કીત ના સુંદર હોગા. જેની ચર્ચા કરતા કરતા 33 આગળનો કાળ આમ 33 દિવસ જેવો નીકળી જાય છે, ચર્ચા જ આટલી સુંદર છે, તો અનુભવ કેવો જબરદસ્ત હશે એ તો આપણે કહી શકાતું જ નથી. બોલો કોઈ કે ઘીનો સ્વાદ કેવો? નહીં કહી શકાય. એ રીતે આત્માનો સ્વાદ, તો કે એ તો વર્ણન કરી શકાતું નથી. સમજાય છે કે નહીં? આગળ જઈએ. તમને સમજાવે આ નરકનું ભવ પરાવર્તન કેવી રીતે થયું? હવે આવો તિર્યંચ ભવ પરાવર્તન. સૌથી નાની આયુ તિર્યંચની કેટલી? અંતરમુહૂર્તની, અંતરમુહૂર્તની, અંતરમુહૂર્તમાં પાછું, અંતરમુહૂર્તમાં જેટલા સમયો એટલી વાર પહેલા તો શું કરશે? તિર્યંચમાં જન્મ લેશે. પછી પછી શું કરશું? પાછું પ્લસ વન, અંતરમુહૂર્ત પ્લસ વન, પ્લસ ટુ, પ્લસ થ્રી, પ્લસ ફોર, પ્લસ ફાઈવ, એમ કરતા કરતા તિર્યંચની ઉત્કૃષ્ટ આયુ કેટલી? કોણ કહેશે? આપણે કર્યું છે આ તિર્યંચમાં. ત્રણ પલ્યની ભોગભૂમિના જીવની, ત્રણ પલ્યની ભોગભૂમિ કે જીવકી, એમ કરતા કરતા જયારે ત્રણ પલ્યની આયુ ધારણ કરશે ત્યારે શું થશે? એનું એક કોમેન્ટ, એક તિર્યંચ ભવ પરાવર્તન પૂરું થાય છે. બરાબર કે નહીં? આગળ બીજું કયું આવશે? હવે ત્રીજું કયું આવશે? દેવ પરાવર્તન, સોરી મનુષ્ય પરાવર્તન. લો મનુષ્ય પરાવર્તન, અંતરમુહૂર્ત મનુષ્યમાં પણ અંતરમુહૂર્તની મિનિમમ આયુ કયા જીવોને? સમૂર્ચન મનુષ્ય. બધા કેવા હોય છે? બધા લબ્ધ પર્યાપ્ત હોય છે, સમૂર્ચન હોય છે. એક શ્વાસના 18 વખતમાં શું કરે છે? જન્મ મરણ કરે છે. એમાં જેટલા સમય એટલી વાર પેલા મનુષ્ય ભાવ ધારણ કરશે, પ્લસ વન સમય, પ્લસ પ્લસ પ્લસ, એમ કરતા કરતા ભોગભૂમિનો મનુષ્યની ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યની એ જ્યારે થશે ક્રમથી, ત્યારે એનું વર્ણાંટી એક મનુષ્ય ભાવ પરાવર્તન શું થાય છે? પૂરું થાય છે. આગળ હવે કયું રહ્યું? એક લાસ્ટ દેવ. દેવ ગતિનું મિનિમમ આયુ
કયું, કેટલું? 10,000 વર્ષનું ભવંત્રિકનું જે છે, 10,000 વર્ષનું સૌથી ઓછું આયુષ, 10,000 વર્ષમાં પાછા જેટલા સમયો એટલી વાર દેવમાં જન્મ લેશે, +1, +1, +1, +1, +1 ક્રમથી ક્યાં સુધી? હવે દેવમાં ક્યાં સુધી? 31 સાગર. કેટલા? કેમ 31 સાગર? 31 સાગર ની ઉપર નવ અનુદિશ માં બધા કોણ જાય છે? બે ભવતારી, એક ભવતારી, સર્વાર સિદ્ધિમાં એક, બીજો આપણે કીધું હતું ને નવ અનુદિશ ને પાંચ અનુત્તર, બીજા બધા ચાર અનુત્તર માં બે થી વધારે, એટલે બે થી મેક્સિમમ ચાર ભવ સુધી માં ક્યાં જશે? બધા મોક્ષે જાય છે. એટલે લેવાનું છે નવમી ગ્રાવિક સુધી, 31 સાગર સુધી જ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી જાય છે. એટલે 31 સાગર સુધી ક્રમથી જયારે આયુષ ધારણ કરશે ત્યારે એનું એક શું થશે? શું થશે? ભવ પરાવર્તન, એક દેવ ભવ પરાવર્તન પૂરું થશે. બરાબર ને? આ બધા પણ સાથે ચાલે છે. આ ચાર જયારે પૂરા થશે, ચાર નરકનું, તિર્યંશનું, દેવનું અને મનુષ્યનું, આ ચારે પૂરા થશે ત્યારે એનું એક ભવ પરાવર્તન પૂરું થાય છે. સમજાય છે કે નહીં બધાને? હવે શું આવે છે? ભાવ પરાવર્તન. ભાવ પરાવર્તન એટલે શું? સિમ્પલ સમજો ભાવ પરાવર્તન ને. ભાવ એટલે પરિણામ, પરિણામ ને. કન્ટિન્યુઅસ આપણને કંઈક ને કંઈક, કંઈક ને કંઈક શું થતા હોય છે? અલગ અલગ પ્રકારના પરિણામ થાય છે. બરાબર કે નહીં? હને આપણે જોતા ને લેશિયા, કશાય, લેશિયા, ક્યાં જોયું? તો આપણે પાંચ ભાવમાં જોતા ને લેશિયાના પરિણામ, કેટલા પ્રકારના લેશિયાના પરિણામ હોય છે? છ. કયા કયા? કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ ને શુક્લ. એમાં છ લેશિયામાં ત્રણ કઈ? અશુભ. અને ત્રણ કઈ? કઈ કઈ અશુભ? નીલ અને કાપોત અશુભ. અને શુભ કઈ દીપાબેન? પદ્મ, પીત, પદ્મ ને શુક્લ. એમાં હું ઝાડનું ઉદાહરણ આપ્યું હતું ને, ઝાડનું, કે ભાઈ ત્રણ છ ફ્રેન્ડ્સ મિત્ર જાય છે અને મોટું ઝાડ જોવે છે, ત્યાં તો ત્રણે છ એને કેવા આવે છે? અલગ અલગ પરિણામ આવે છે. બરાબર ને? એકને કેવું પરિણામ આવે છે? એકને કેવું પરિણામ આવે છે? આખો ઝાડ મૂળમાંથી આમ ખેંચી લઉં, સમજાય છે કે નહીં? બીજાને કેવું પરિણામ આવે છે? ચંપાંડી થડ કાપી દઉં એનું, ખ્યાલ આવે છે? ત્રીજાને કેવું પરિણામ આવે છે? મોટી મોટી ડાળીઓ કાપી લઉં. ચોથાને નાની નાની ડાળીઓ કાપી લઉં. પાંચમાને કાચા પાકા બંને પણ ફળ તોડી લઉં, ખ્યાલ આવે છે ને? એ કે છે બધું નહીં તોડું પણ ખાલી ફળને જ તોડીશ. અને ઓલો છઠ્ઠો, એ તો બહુ ડાયો છે, બહુ સારો છે. એ કે છે હું ઉપર ચડીશ જ નહીં, હું કોઈ પણ શ્રમ નહીં કરું, હું તો જે નીચે પડેલા છે ને એને જ લઈ લઈશ, ખ્યાલ આવે છે ને? આવા પરિણામોની કેટલી બધી વિચિત્રતા છે કે છ છે ને છ એને એક જ વસ્તુ જોવે છે અને છ અલગ અલગ પરિણામ થાય છે. એમાં મેં તમને બધાને એક એક મંત્ર આપ્યા હતા, મંત્ર આપ્યા હતા કૃષ્ણ લેશિયા માટે અને છ લેશિયા માટે એક મંત્ર આપ્યા હતા. પરિણામો તો ઘણા પ્રકારના થાય છે કે અહીંયા પરિણામ તો કેટલા છે? લોક પ્રમાણ કેટલા છે? અસંખ્યાત છે. બરાબર ને? પણ એક 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 માસ્ટર કીઝ આપી હતી કે જેનાથી આપણને ખ્યાલ આવે કે એનો કૃષ્ણ લેશિયા વાળો જીવ કેવો છે. એમાં કીધું હતું ને કે કૃષ્ણ લેશિયા વાળો જીવ કેવો દીપાબેન? પોતે તો ધર્મ કરતો નથી અને બીજાને કરવા દેતો નથી. શું કીધું શ્યાનભાઈ? સ્વયં તો કરતો નથી અને બીજાને પણ કરવા દેતો નથી. કયા લેશિયા વાળો? કૃષ્ણ લેશિયા વાળો. હને કોઈ એમ કે ને કે ભાઈ અમે નથી કરતા પણ અમે તમને પણ કરવા દેશું નહીં, સમજાય છે કે નહીં? એ નરકમાં બંનેઓને સાથે જવું છે, સાથે સાથે બધું કરવું ને, સાથે સાથે, ખ્યાલ છે ને? તો અહીંયા કૃષ્ણ લેશિયા વાળો પહેલો, કે અહીંયા પોતે પણ નથી કરતો અને બીજાને પણ કરવા દેતો નથી. બરાબર ને? અહીંયા કૃષ્ણ લેશિયા વાળો કેવો ખર્ચ? એટલું કીધું ને, મૂળમાંથી ઝાડને મૂળમાંથી નષ્ટ કરી નાખે. જે વસ્તુ મૂળમાંથી નષ્ટ થઈ જાય એ ફરી પાછી ઉગે ના ઉગે ને? એવી રીતે અહીંયા અહીંયા સ્વયં ધર્મ કરતો નથી અને બીજાને પણ કરવા દેતો નથી, તો એ પુણ્ય છે ને, પુણ્ય એ મૂળમાંથી શું કરે છે? નષ્ટ કરી નાખે છે. શું કીધું? પુણ્યને મૂળમાંથી નષ્ટ કરે છે. સ્વયં ધર્મ કરતો નથી, પહેલાનું બાંધેલું પુણ્ય બધું ખતમ થઈ જાય છે, સામે નવું પુણ્ય બંધાતું નથી, એટલે ફરી પાછા આવા દેવશાસ્ત્ર ગુરુ મળવા દુર્લભ થઈ જાય છે. બરાબર ને? આ પહેલો લેશિયા વાળો જીવ.
બીજા લેશામાં શું કીધું હતું, બીજો જીવ પોતે નથી કરતો. હવે થોડું બધું ઇમ્પ્રુવમેન્ટ થવા માંડે છે, જેમ જેમ આપણે આગળ જશું ને એમ એમ પરિણામોમાં ઇમ્પ્રુવમેન્ટ થતી જાય છે. અહીંયા હવે શું કરે છે, કહે છે સ્વયં તો નથી કરતો પણ બીજાને કરવા દે છે. હોય છે ને આપણે પણ જોઈએ છે ને બધા જીવો શું કરે છે, મંદિરના દરવાજા સુધી મૂકી જઈશ તમને, પણ મને તમે એક કલાક પૂજામાં બેસવાનું નહીં કહેતા. હને એ કયા લેશાવાળા, નીલ લેશાવાળા, સ્વયં તો નથી કરતા પણ બીજાને કરવા દે છે, એટલે અનુમોદના આપે છે, પૂરી અનુમોદના છે એ નીલ લેશાવાળા. બરાબર. આગળ કાપોટ લેશાવાળા વન આંટી કેવા છે. હવે આ પાછું થોડુંક વધારે થોડું ઇમ્પ્રુવમેન્ટ થયું કે ધર્મ સ્વયં પણ કરે છે અને બીજાને પણ કરવા દે છે, પણ કેવી રીતે કરે છે અંકલ, લાપરવાહીથી કરે છે, જવાબદારીથી નહીં. કોઈએ કીધું કે ભાઈ સ્વાધ્યાય કરો એટલે કરે છે, પણ એ કેવી રીતે કરે છે, ઘડિયાળના કાંટે બસ આ થઈ ગયું એક કલાક અડધો કલાક ટાઈમ પૂરો એટલે બુક્સ બંધ, એટલે રૂચિપૂર્વક નહીં પણ અહીંયા ખાલી કરવા માટે કરે છે. કયો જીવ, કાપોટ લેશિયા વાળો જીવ. બરાબર ને. આ તો ત્રણ થઈ અશુભ લેશિયા, હવે કઈ આવે છે, ત્રણ શુભ લેશિયા. હવે પહેલી જ લેશિયા કઈ છે, પિત લેશિયા. હવે આ શું કરે છે કે ઉપયોગી અને અનુપયોગી બંને કામ કરે છે. કેવા કામ કરે છે, ઉપયોગી અને અનુપયોગી. જેમ કે એની પાસે જરૂરિયાત તો કેટલાની છે, મહિનાની 50,000, બહુ થઈ ગયા 20,000, 30,000, 40,000, ખ્યાલ છે, ચલો બહુ તો વનાંટી કે છે 50,000. બરાબર ને. ઓકે, આટલી જરૂરિયાત છે, પણ કરે છે ખબર છે કેટલું, કરોડોનો ધંધો કરે છે. કેટલો, કરોડોનો ધંધો કરે છે. એટલે આ કરે છે ઉપયોગી પણ અને અનુપયોગી કાર્ય. ઉપયોગી એટલે શું ખબર છે, સ્વાધ્યાય આદિ આ બધા ઉપયોગી કાર્ય, અને અનુપયોગી એટલે કે આ બધું લાંબા ચોડા ધંધા કરવા. બરાબર ને. પણ કરે છે કેવી રીતે, ન્યાય અને નીતિથી કરે છે, બિકોઝ આ શુભ લેશિયા છે, પિત લેશિયા શુભ લેશિયા છે, એટલે ન્યાય નીતિથી કરે છે. ચોથો કયો આવ્યો, પાંચમો, પદ્મલેશિયા. પદ્મલેશિયા વાળો જીવ શું કીધો તો, હવે આ શું કરશે, હવે ખાલી ઉપયોગી કામ જ કરે છે. બરાબર ને. ઉપયોગી કામ કરે છે એટલે શું, કે એને જેટલી જરૂરિયાત છે ને એટલો જ એ ધંધો કરે છે, બાકી બધું એક્સ્ટ્રા કરતો નથી. એટલે અહીંયા પરિણામની વધારે નિર્મળતા વધતી જાય છે. એને એમ છે કે મને આટલાની જરૂરિયાત છે તો આટલામાં જ છૂટે જાય છે, અહીંયા આટલો ધંધો કરે છે અને બાકીનો ટાઈમ એ સ્વાધ્યાય આદિમાં લગાડે છે. અને હવે આ જે છેલ્લો જીવ છે એ તો બહુ સારો જીવ છે, શુક્લ લેશિયા વાળો. એ કહે છે કે હું તો ઉપયોગી કામ પણ નહીં કરું, એટલે હું તો ધંધો કરવા પણ નહીં જાઉં, કમાણી કરવા પણ નહીં જાઉં, મારા તો ઉદયમાં જેટલું, કારણ કે ઉદયમાં જેટલું મળ્યું છે એટલું ભોગવી તો શકતા નથી, ખ્યાલ છે ને, એટલે મારા ઉદયમાં જેટલું લખ્યું છે ને અમિતા આંટી, ઉતને મેં સંતુષ્ટ હો જાઉંગા, મુજે આગે આગે કોઈ ભોગ સામગ્રી કો બઢાને કે લિયે મેં ધંધા વ્યાપાર કરને કે લિયે જાને વાલા નહીં હું. અને આખો દિવસ એનો કેવી રીતે વ્યતીત થાય છે, સ્વાધ્યાય પ્રવચન ભક્તિ આદિથી વ્યતીત થાય છે. જો આ તો એક એક ઇન્ડિવિજ્યુઅલ પરિણામની વાત કરી, પણ આપણને તો નિરંતર છે ને પરિણામો બદલાય છે. એટલે લેશિયાઓ, ઘડીકમાં આપણને કૃષ્ણ થાય, ઘડીકમાં આપણને નીલ થાય, ઘડીકમાં આપણને કાપોત થઈ જાય, ઘડીકમાં આપણને પિત થઈ જાય, ઘડીકમાં પદ્મ થાય, અને ઘડીકમાં આવા લેશિયાના પરિણામ આપણને નિરંતર બદલાયા કરે છે. આ લેશિયાના પરિણામમાં જ્યાં સુધીની એકત્વ બુદ્ધિ છે ત્યાં સુધીને અજ્ઞાની છે, અને લેશિયાના પરિણામ ગમે તેવા થાય છે એનાથી પોતાને ભિન્ન જાણે છે તો એ જીવ કેવો છે, જ્ઞાની છે. જેમ કે નરકમાં ત્રણ અશુભ જ લેશિયા છે. કઈ કીધી, અશુભ. બરાબર. તો એને ત્યાં કૃષ્ણ લેશિયાના પરિણામ છે, તો એ કૃષ્ણ લેશિયાના પરિણામથી ભેદજ્ઞાન કરે છે કે આ પરિણામ વાળો તે હું નથી. સમજાય છે કે નહીં. એમાં તમે એમ કહેશો કે આ અશુભ પરિણામમાં સમ્યક દર્શન કેવી રીતે થાય, આપણો પ્રશ્ન ન થાય કે અશુભ પરિણામમાં સમ્યક દર્શન, કૃષ્ણ લેશિયા તો અશુભ છે. ખબર છે, ત્યાં જે એ કૃષ્ણ લેશિયામાં જે મંદ પરિણામ થાય છે ને, જો કૃષ્ણમાં પણ અલગ અલગ રેન્જ પાછી, તીવ્ર, મંદ, મંદતર, મંદતમ, આજે બધા ભેદ કર્યા ને આપણે બપોરના ક્લાસમાં, તો એમાં પણ આજે વેરિએશન છે, તો તીવ્ર ને બધું શું થશે, અશુભ, અને એમાં પાછો મંદ પડશે એટલે થશે શુભ. તમને સમજ, હવે એક જ લેશિયામાં શુભ ને અશુભ,
પહેલા 6 લેશામાં શુભ અશુભ કેવી રીતે ઓલી 3 અશુભ અને 3 શુભ અને એક જ લેશામાં તીવ્ર મંદમાં શુભ અને અશુભના ભેદ પડે છે ત્યાં કૃષ્ણ લેશા મંદ પડે એટલે એ એ નારકીઓ માટે શુભ ગણાય એ નારકીઓ માટે શું ગણાય શુભ ગણાય અને એમાં એ શું કરી લેશે પોતાનું કામ કરી લેશે સ્વર્ગમાં 3 લેશા છે કઈ પીત પદ્મ અને શુક્લ મનુષ્યને તિર્યંચમાં 6 લેશા છે ગુણસ્થાનથી આપણે ઘટિત કરો તો 1 થી 4 ગુણસ્થાન 6 લેશા છે 1 થી 4 ગુણસ્થાનમાં 6 લેશા છે 7મા ગુણસ્થાનમાં એટલે 5મું 6ઠ્ઠું અને 7મા ગુણસ્થાનમાં 3 શુભ લેશા છે 3 કઈ છે શુભ લેશા છે અને 13મા ગુણસ્થાન એટલે 8મું 9મું 10મું 11મું 12મું અને 13મામાં ખાલી શુક્લ લેશા જ છે સમજાય છે કે નહીં બધાને કે 8માંથી શ્રેણી માંડે છે ત્યાર પછી એને કઈ લેશા છે ખાલી શુક્લ લેશા જ છે 1 થી 4 6 લેશા 5 6 અને 7માં 3 શુભ લેશા અને 8 9 10 11 12 13માં કઈ લેશા શુક્લ લેશા છે બરાબર કે નહીં આગળ જઈએ અહીંયા આપણે લેશાના પરિણામમાં કેમ જોયું કારણ કે હવે આપણે કયો પરાવર્તન કરવાના છે ભાવ પરાવર્તન કરવાના છે ભાવ એટલે જીવના પરિણામો બરાબર ને અને એકદમ સિમ્પલ રીતે સમજો હવે તમે કહેશો કે આમાં કેવી રીતે ઓલા પહેલો ભાવ કર્યો તો ફરી પાછો એવો સેમ આમાં કેલ્ક્યુલેશન કેવી રીતે છે તો કે તમે હમણાં સપોઝ કોઈ પ્રકારના પર્ટિક્યુલર પરિણામ કર્યા એ પરિણામમાં જે ઇન્ટેન્સિટી હતી ને જે એનો અનુભાગ હતો એ પરિણામમાં ખ્યાલ છે એવા જ સેમ પ્રકારના પરિણામ વન્નાંટી જ્યારે પાછા થશે વિચાર કરો એવા સેમ પરિણામ થવા બહુ મુશ્કેલ છે બીજા સમય પાછા એમાં તીવ્ર થોડા તીવ્ર થોડા તીવ્ર પાછા મંદ પાછા તીવ્ર પાછા આખા પરિણામ જ બદલાઈ જાય છે એવા સેમ પ્રકારના પરિણામ કરવા એ કેટલા દુર્લભ થઈ જાય છે એવા જ્યારે સેમ પ્રકારના પરિણામ કરે છે ત્યારે એનો શું પૂરું થાય છે એક ભાવ પરાવર્તન પૂરું થાય છે સમજાય છે કે નહીં એટલે એમાં તમે એમ લઈ લો એમાં એમ લેવાનું છે કે કોઈ નિગોદનો જીવ શું કીધું કોઈ નિગોદનો જીવ એના પરિણામ કેવા હોય અશુભ હોય ને તીવ્ર નિકૃષ્ટ પરિણામ એના પરિણામથી ચાલુ કરો એમાં થોડીક વૃદ્ધિ એમાં થોડીક વૃદ્ધિ એમાં થોડીક વૃદ્ધિ એમાં થોડીક વૃદ્ધિ એટલે સારા સારા કેતી જાઉં છું સારા સારા હજી તો સારું બહુ ટાઈમ પછી આવશે પણ તમે સમજો છો આમાં કેવી રીતે વધવાનું છે નિગોદના જીવના પરિણામ લો અને એમાં પછી જે પરિણામમાં થોડું જે ઇમ્પ્રુવમેન્ટ થતું જાય છે અને ક્યાં સુધી જવાનું છે દ્રવ્યલિંગી મુનિરાજના જ્યાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ લેશ એટલે શુક્લ લેશના પરિણામ થાય છે ત્યાં સુધી જ્યારે ક્રમથી એ પરિણામને પહોંચે છે ત્યારે એનો એક ભાવ પરાવર્તન પૂરો થાય છે સમજાય છે બધાને આ થવું બધું કેટલું ડિફિકલ્ટ છે આવા સેમ એક થી પછી થોડાક વધારે એવા જ એનાથી થોડાક વધારે એવા જ એનાથી થોડાક વધારે એવા જ એનાથી થોડાક વધારે એવા જ ક્યાં સુધી જવાનું દ્રવ્યલિંગી મુનિરાજ સુધી એ પ્રકારના પરિણામ જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે એનું એક ભાવ પરાવર્તન પૂરું થાય છે આવા પરાવર્તન આપણે અનંતકાળ અને અનંત વાર આવા પરાવર્તન કર્યા આવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવ પરાવર્તન એકથી બીજો પરાવર્તન અનંત ગુણા વધારે છે બીજાથી ત્રીજો પરાવર્તન અનંત ગુણા વધારે છે ત્રીજાથી ચોથો પરાવર્તન અનંત ગુણા વધારે છે એટલે આ કાળ વધારે છે કાળ દ્રવ્ય પરાવર્તનથી જે ક્ષેત્ર પરાવર્તનનો કાળ બહુ મોટો છે અનંત ગુણા વધારે એટલે જ્યારે એક દ્રવ્ય પરાવર્તન પૂરા થશે ત્યારે તો એમાં અનંત ક્ષેત્ર પરાવર્તન એટલે એક ક્ષેત્ર પરાવર્તન પૂરો થશે એમાં અનંત શું થઈ જશે દ્રવ્ય પરાવર્તન પૂરા થઈ જશે બીકોઝ એક દ્રવ્ય પરાવર્તનથી ક્ષેત્ર પરાવર્તનનો કાળ અનંત ગુણા વધારે એક ક્ષેત્ર પરાવર્તનથી અનંત ગુણો કાળ વધારે કાળ અને એક કાળ પરાવર્તનથી અનંત ગુણો કાળ વધારે ભવનો અને એક ભવ પરાવર્તનથી અનંત ગુણો કાળ વધારે ભાવ પૂરા થવામાં અનંત કાળ વધારે લાગે છે એમ એક એક પરાવર્તન મોટા મોટા છે અને અહીંયા આપણે અનંત કાળથી આવા પરાવર્તન કરતા આવ્યા છે આ પરાવર્તનને તોડવાનો ઉપાય એક જ છે કે બસ જ્યાં છે ત્યાં હું જ્ઞાયક છું એવા નિર્ણય અને બીજ બોવીએ તો ત્યાં પરાવર્તનની સાયકલ તૂટે છે એટલે હવે કેટલો કાળ રહે છે ખબર છે આપણે બોલીએ છીએ ને અર્ધ પૂતગલ પરાવર્તન એટલે શું અર્ધ પૂતગલ પરાવર્તન પહેલું પરાવર્તન કયું
દ્રવ્ય પરાવર્તન કહો કે પૂતગલ પરાવર્તન કહો એક જ છે. દ્રવ્ય પરાવર્તનનું બીજું નામ પૂતગલ પરાવર્તન છે. એનો અડધો ભાગ, એક એક પૂતગલ પરાવર્તનનો જે કાળ છે એનો હવે અડધો કાળ, એટલો હવે એનો શું રહ્યો, એટલો સંસાર રહ્યો, બસ એટલો જ સંસાર. એના પછી ક્યાં જવાનો છે? નિશ્ચિત મોક્ષે જવાનો છે. એ તો બહુ ઓછો કાળ છે તમને લાગે છે, પણ બહુ ઓછો. આટલા પરાવર્તનની સામે અર્ધ પૂતગલ પરાવર્તન કાય જ નથી. સાગરમાં બિંદુ સમાન હવે એનો સંસાર રહ્યો છે. આપણને બધાને આવા મિથ્યાત્વનો નાશ થાય, પરાવર્તનનો નાશ થાય અને જ્ઞાયકનો અનુભવ થતાં અહીંયા આપણે મોક્ષ માર્ગમાં આવીએ, વૃદ્ધિ થાય અને પૂર્ણતાપૂર્વક આપણે બધા સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જઈએ, એવી જ મંગળ ભાવનાથી આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. અનાઉન્સમેન્ટ છે.